વિગતવાર સમાચાર પર નજર કરીએ તો ભરૂચ જિલ્લાની માત્ર કહેવાતી અદ્યતન સિવિલ હોસ્પિટલ ભર ઉનાળે પુનઃ એકવાર પાણીની સવલત મુદ્દે વિવાદમાં સપડાઈ છે, જ્યાં ભરૂચ જિલ્લા હોસ્પિટલમાં દર્દીઓ પાણી માટે વલખા મારતા નજરે પડી રહ્યા છે, તો ટાંકી લીકેજ થવાથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળના ગરીબ દર્દીઓને પીવાના પાણી માટે વલખા મારવાનો અથવા પાણી વેચાતું લાવી પીવાનો વારો આવ્યો છે, તો બીજી તરફ દર્દીઓની સહુલિયત માટે મુકાયેલા આરો પ્લાન્ટ પણ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. એટલું જ નહીં, પરંતુ આખી સિવિલ હોસ્પિટલની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા ધાબે મુકાયેલ ટાંકી જ લીકેજ હોવાથી તેમાંથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. અને આ સાથે જ પાણીના ખાબુચિયા અને નીલ હોવાના દ્રશ્યો સામે આવતા સિવિલ સત્તાધીશોને કહેવાતો શુદ્ર વહીવટ આંખે ઉડીને વળગી રહ્યો છે. બોટલ લઈને કઈ ફરે છે? શું કામ ફરે છે? બાટલી પાણી લેવા ફરે છે. તરસ લાગી દે? હા. પાણી છે ખરું સિવિલ હોસ્પિટલમાં? ના નથી. પછી તું ક્યાં આવ્યો અત્યારે પાણી લેવા? આટલે દુકાને. દુકાને પાણી લીધું? ના. 3 દિવસથી પાણીના ફાંફા પડે, પાણીને દુકાન પરથી લાવીને પાણી પીવું પડે છે. અને કોઈ સુવિધા નથી, કુલરની અંદર પાણી નથી કે એમાં પાણી નથી. અમારે પાણીની માંગણી છે. લાઈવ ગુજરાત ન્યૂઝ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા સમગ્ર મામલો સામે આવ્યો હતો, જ્યાં માંદગીને બિચ્છાને સારવાર લેતા ગરીબ દર્દીઓ આખી હોસ્પિટલ સેન્ટ્રલ એસી હોવા છતાં પંખાના સહારે તેમજ આકરા તાપમાં પાણી વિના તડવરતા નજરે પડ્યા હતા. માત્ર સિવિલ સત્તાધીશો જ એસીમાં બેઠેલા જોવા મળ્યા હતા. અને આ સાથે જ ભરૂચ જિલ્લા કલેક્ટરને આધીન આ એકમાત્ર જનરલ હોસ્પિટલમાં તાત્કાલિક પાણી માટે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરાય તેવી ગરીબ દર્દીઓ સહિત પ્રજાજનોની માંગ ઉઠવા પામી છે. 5000 લીટરની ટાંકી જે થોડી ડેમેજ થવા પામી છે, જે પહેલાં રિપેર કરી હતી પરંતુ પાછી ડેમેજ થયેલી છે અને થોડું પાણી લીકેજ થાય છે, જેથી ખેતનું જે પાણી ખરું ને એ હશે, પરંતુ એ આખું પાણી એ જ નથી. પીવાના પાણી અત્યારે લોકોને બોટલ બહારથી ખરીદવી પડે છે, 10 રૂપિયાની બોટલ 15માં ખરીદવી પડે છે, 15ની બોટલ 20માં ખરીદવી પડે છે, તો શું માનવું છે તમારું? એના માટે ટેન્ટેટિવ વ્યવસ્થા કરી છે કે પાણીની કેનો મૂકવામાં આવી છે, અને કાલે મેં ખુદ તપાસ કરી કે જે આરોનું પાણી એ પાણી આવે છે, પરંતુ એ આરોનું પાણી માટે વ્યવસ્થા છે જ. પાણીની કે ગમે તેની જરૂરિયાત પણ વ્યવસ્થા કરી દેવામાં આવે છે. સર, આરોગ્ય વિભાગનું કહેવું એવું છે કે કોઈ પણ જગ્યાએ પાણી ભરાય તો એનું સ્પષ્ટ પહેલા પાણીને નિકાલ કરવાનો, એમાં મચ્છરો થાય તો એમાં રોગચાળો ફાટી ગયો. હાલમાં જે ધાબાની સ્થિતિ છે એની અંદર લીલ બાજી ગઈ છે, એમાં મચ્છરોનો ઉપદ્રવ છે અને રોગચાળો ફાટી નીકળીને દેશ છે, શું માનવું છે તમારું? પાણીનો સંગ્રહ થયો નથી, એ તો પાણી વહી જાય, લીલ બાજી ગઈ, એ તો પાણી થોડું થોડું કન્ટિન્યુ લીકેજ થતું હોય તો એમાં લીલ બાજવાની સંભાવના રહે છે, પરંતુ એને લીધે ત્યાં પાણી સંગ્રહ ન હોય કે જેથી એને મચ્છર પેદા ન થઈ શકે. કેમેરામેન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, ભરૂચ.